વિવિધ મુદ્દે કચ્છ સાંસદને આપ કાર્યાલયથી કૈલાશદાન ગઢવીએ પ્રશ્નો કર્યા. નમસ્કાર મિત્રો, દેશના સંવિધાનની રક્ષા કરવા વાળો લોકસભાનો ચુનાવ ટૂંક સમયમાં આવી રહ્યો છે અને એને ધ્યાન રાખીને હવે ધીરે ધીરે રાજકીય માહોલ જામવા માંડ્યો છે. પક્ષો દ્વારા એના ઉમેદવારો નક્કી કરવા માંડ્યા છે અને એ બધાના ભાગરૂપે જ લોકતંત્રના પર્વ પવિત્ર પર્વમાં આપણે જાણીએ છીએ કચ્છ માટે પણ ભારતીય જનતા પાર્ટીએ એમનો કેન્ડિડેટ ડિક્લેર કરી નાખ્યો છે, નક્કી કરી નાખ્યો છે. આપણે આજ એક આમ આદમી પાર્ટીના કર્મઠ કાર્યકર્તા, કટ્ટર ઈમાનદારીને રાજનીતિ કરવા વાળા અને રાષ્ટ્રને શિક્ષણ અને સ્વાસ્થ્યની સારી અને સાચી સુવિધા મળી શકે એના માટે લડતા આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી રીતે આજ હું ભારતીય જનતા પાર્ટીને અને એની ટીમને એ પૂછવા માંગુ છું કે જે આ ચૂંટણી આવી રહી છે અને દસ વર્ષ સુધી આ વિનોદભાઈ ચાવડા કચ્છનો પ્રતિનિધિત્વ કર્યો છે, લોકસભામાં પ્રશ્નો ઉપાડ્યા હશે, ઘણી બધી મુદ્દાઓ ચર્ચા કરે છે, પણ શું તમે આ ચૂંટણીમાં જવાથી પહેલા કચ્છની લોકોને, કચ્છની જનતાને અને એ લોકો જેમને તમને મતદાન કરે લોકોને શું જવાબ પસંદ કરશો કે કેમ કચ્છમાં પવનચક્કીઓના કારણે અને વીજ લાઈનોના કારણે મોટે પાયે ગૌચર, ગામતળ અને લોકોની જમીનો ગુંડાગર્દીને ગુંડા તત્વો દ્વારા કબજા કરવામાં આવ્યો, એમાં તમે શું કર્યું? તમે શું જવાબ આપશો કે દલિતો પર અત્યાચાર થયો, ઘણી જગ્યાએ દલિતો વિરુદ્ધમાં આવા કેસ થયા, પણ તમે એમાં શું જવાબ આપ્યો? એની જમીનો દબાઈ લેવા એમાં તમે શું કામ કર્યું જવાબ આપશો? શું એ જ તરીકેથી આજ ગુજરાતની, કચ્છની જનતા એ તમારે જવાબ માંગવા માંગે છે કે તમે ત્રીજે ફેરે ચૂંટણી લડવા જઈ રહ્યા છો ત્યારે મારે તમને એ પ્રશ્ન કરવાનો છે કે શું કચ્છમાં જે આટલા બધા ઉદ્યોગોનો વિકાસ થયો તો શું કચ્છના લોકોને નિયમ પ્રમાણે 80% લોકલ લોકોને નોકરી આપવામાં આવી? જો ના આવી, આ ગુજરાત વિધાનસભામાં પ્રશ્ન જયારે કરવામાં આવે તો ગુજરાત વિધાનસભામાં સરકાર શું કહે છે, ભારતીય જનતા પાર્ટી સરકારનો જવાબ શું હતો ખબર છે? અમે કંપનીઓને સમજાવવાની કોશિશ કરશું કે 80% લોકોને નોકરી મળે. સમજાવવાની ભાઈ કાનૂન હોય એના માટે સમજાવવાનો હોય, તમે શું કચ્છ લોકોને જવાબ આપજો કે 80% લોકોને નોકરી કેમ ના મળી? એ જ રીતે હું તમને પૂછવા માંગુ છું, કચ્છના રસ્તા ખરાબ છે, કચ્છના ડેમોમાં પાણી નથી ભરાતા, કચ્છના નર્મદાનો પાણીનો હક તમારા કાળમાં હજુ સુધી આખા કચ્છમાં 1 ઇંચ ખેતરમાં પાણી નથી પહોંચ્યો, ડેમોમાં પાણી છે, ડેમો રોજ તૂટી રહ્યા છે, તળાવમાં પાણી, કેનાલમાં પાણી છે, કેનાલ રોજ તૂટી રહ્યા છે, પણ શું લોકોના ખેતરમાં નિયમ પ્રમાણે માઇનર કેનાલ, સમયનો કેવળ કેમ ના મળ્યા? શું કચ્છના લોકોને જવાબ આપશો? હું આપણા સાંસદશ્રી જેનો ટર્મ પૂરો થઈ જવા જોઈએ એમનાથી એ નિવેદન કરીશ, જ્યારે તમે લોકોમાં જાશો ત્યારે લોકોને કહેજો વિપરજોય જે વાવાઝોડું આવ્યું એમાં કચ્છના લોકોને હજુ સુધી કેન્દ્રની ગ્રાન્ટ કેમ નથી મળી, ક્રેડિટની સહાય કેમ નથી મળી, કેમ સરકારે કેન્દ્રને ગ્રાન્ટ છે જે તમારી જવાબદારીમાં આવે કેમ પૂરો નથી પાડ્યો? સાથે સાથે કચ્છના બેરોજગાર યુવાનોને, કચ્છની મહિલાઓને, કચ્છના ખેડૂતોને જે સતત ભાવ ન મળવાના કારણે અને કુદરતના હોનારતના કારણે એમના અનાજ પાક બગડી રહ્યા છે, ન્યાય નથી મળતું, એના માટે તમે શું કર્યું? અને આ બધાથી વધીને સૌથી મોટી વાત, કચ્છનો સન્માન, કચ્છનો સૌથી સારી વસ્તુ આ જેના માટે કચ્છ આખા ભારતમાં, દુનિયામાં જાણવા આવ્યું, એ ખારક જ્યારે બદનામ થઈ ત્યારે તમારો રોલ શું હતો? તમે એ ખારક બદનામ થઈ ત્યારે તમે જાગૃત કેમ ન થયા? તમે એને કેમ ન બચાવ્યું? સાહેબ, આજ કચ્છ છે ને, કચ્છ એક સ્વાભાવિક પ્રદેશ છે, કચ્છના લોકો તમારે જવાબ માંગવા માંગે છે. કચ્છમાં આટલો બધો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે, GMDC છે, આટલો બધો હોવા છતાં કેમ કચ્છીઓ આજ પણ જોબ નથી મળતી, કચ્છ ધંધો નથી મળી રહ્યો? આજ સોલ્ટ પેન છે, મોટી મોટી પાર્ટીના બધી નાના નાના જે સોલ્ટના કામ કરનાર લોકો છે એને કેમ આ એમની જમીન નથી મળતી, એમને કાઢી દેવામાં આવે છે? કેમ મોટી મોટી કંપનીઓ, મોટા પત્રકાર ગ્રુપ, મોટો પ્રિન્ટ મીડિયા ગ્રુપ ને મોટી મોટી જમીનો ફાડી દેવામાં આવે છે, પણ સામે લોકલ કચ્છનો માણસ જ્યારે કોઈ ખેડૂત ખેતર માટે, કોઈ મિનરલ માટે, કોઈ માઇન્સ માટે પોતાનું નિવેદન કરે છે તો એને નથી મળતું, ત્યારે તમે શું કરી 10 વર્ષમાં? એનો જવાબ આ ચુનાવમાં જવા પછી પ્રેસ કરીને આપજો, નહીં તો અમારા આમઆદમી કાર્યકર તમારા દરેક સભામાં આ પ્રશ્નો કરશે અને તમારાથી જવાબ માંગશે. જય હિન્દ, જય કચ્છ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે.
અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.